નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ બીટીપી ના અધ્યક્ષ મહેશ વસાવા કેસરિયા કરશે કમલમ પહોંચી ચૂક્યા છે મહેશ વસાવા મહેશ વસાવાની સાથે આઠસો જેટલા સમર્થકો પણ ભાજપમાં જોડાવાના છે આપ અને કોંગ્રેસના બારસો કાર્યકર્તા અને નેતાઓ પણ ભાજપમાં જોડાશે અમદાવાદ વડોદરા અને ભરૂચના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં સંમેલિત થશે અહીં અમદાવાદના કોંગ્રેસના કેટલા કુરુ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાશે તેવા સમાચાર મળી રહ્યા છે તો મહેશ વસાવા અને તેમના સમર્થકો કમલમ પહોંચ્યા છે અને તમામ લોકો આજે કેસરિયા કરી લેવાના છે તો ભાજપમાં આજે સૌથી મોટો ભરતી મેળો છે

અમે વિચારધારા પર ચાલુ આખી માનો છો એક કારણ તો આપો આજે ભગવો એક કારણ

બિલકુલ કિંજલ જે સીધી વાતચીત કરી તે પરથી એટલી સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને હાલ કિંજલ આખરે નથી જણાવ્યું દેખિત રીતે આખરે શું લાગી રહ્યું છે શું મીટીપી સાથે જોડાયને તેઓ આખરે ભાજપમાં જોડાશે કે પછી આખરે પોતાની વિચારધારા વળગીને આખરે ભાજપમાં જોડાશે કોઈ કારણ શા માટે સ્પષ્ટ ન કરી શક્યા કિંજલ સ્પષ્ટતા નથી કરી એ ખૂબ મોટો વિષય છે કે તેમની પાસે ભાજપમાં જોડાવાનું કોઈ કારણ નથી એવું કહી રહ્યા છે કે એમણે પાર્ટી છોડી નથી વિચારધારા છોડી નથી એટલે કે જો બીટીપીની વિચારધારાની વાત કરવામાં આવે તો બીટીપીની વિચારધારામાં હંમેશા ભાજપનો વિરોધ થયો છે બીટીપી દ્વારા હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભાજપને ગુજરાત ભાજપે આદિવાસીઓને હંમેશા અન્યાય કર્યો છે અને એ જ કારણ હતું કે બીટીપીનો જન્મ થયો હતો એ જાતે એવું કહી રહ્યા છે કે બીટીપીની તેમણે છોડી નથી બીટીપી પાર્ટી તેમણે પોતે જ ઊભી કરી છે તો બીટીપી સાથે રહીને ભાજપ જોડે રહેવાની જે વાત છે મહેશ સાવા એવું કહી રહ્યા છે કે બીટીપી છોડી નથી ને ભાજપ જોડાઈ રહ્યા છો એટલે આનો શું મહેશ વસાવા ને એવું કેવું છે કે મેં બીટીપી નથી છોડી પણ હું ભાજપમાં જોડાઈ રહ્યો છું એટલે આના શું પછી બીટીપી લેશે

પર આપ નજર રાખતા રહેજો આખરે કેટલા લોકો જોડાયા અને કેટલા લોકો હજી જોડાયા બાદ શું કહે છે તે પણ જાણવું ઘણું જ રસપ્રદ બની રહેશે આભાર કિંજલ અને આખરે તમામ બાબતો લઈને હવે જોવાનું રહેશે કે કુલ કેટલા આપ અને કોંગ્રેસમાંથી આજે ભાજપમાં જોડાયા છે ને જોડાયા બાદ આખરે શું નિવેદન આપે છે